गीर सोमनाथ ना चिकली गांव में देशी मरघा फार्म ना 10 मरघा नो बर्ड फ्लू रिपोर्ट पॉजिटिव आव्यो छे। मरघा नो बर्ड फ्लू रिपोर्ट पॉजिटिव आवता जिला तंत्र द्वारा 10 किलोमीटर ना विस्तार मा मांस अने चिकन पर तंत्र द्वारा प्रतिबंध लगावी देवामां आव्यो छे। गीर सोमनाथ ना उनाना चिकली गांव में भावेशभाई पाचा नामना व्यक्तिना देशी मरघा फार्म मा थोड़ा दिवस पहला अचानक ज मरघा टपोटप मरवा लाग्या हता। अनेक बे नहीं पण 150 थी वधु मरघाना मौत थता सोमनाथ जिल्ला अने जूनागढ़ जिल्लाना पशु चिकित्सकनी टीमो चिकली पहोंची हती, ज्यां 13 जेटला मरघाना सैम्पल परीक्षण माटे भोपाल मोकलाया हता, जेमांथी 10 मरघाना रिपोर्ट गत रात्रे पॉजिटिव आवता तंत्रमां दौड़धाम मची गई छे। जो कि त्यारबाद चिखली गामे आ मरघा फार्मनी आसपासमां अलग अलग फार्ममां 220 जेटला मरघा हता, जेमने जिल्ला पशु चिकित्सकनी टीमे तमाम मरघाओने जमीनमां दफनाववामां आव्या हता। ભોપાલથી જે રિપોર્ટ આવેલ છે, અમે જ્યારે 10 તારીખે જે સેમ્પલ એકઠા કરેલા એને ભોપાલ મોકલાવેલા નાયક પશુપાલક નિયામક એપિડેમિયોલોજી જૂનાગઢ દ્વારા, એનો રિપોર્ટ તારીખ 21ના રોજ પોઝિટિવ આવેલ છે। ટોટલ 13 સેમ્પલ મોકલાવેલા, એમાંથી 10 સેમ્પલ પોઝિટિવ આવેલ છે। અમે જ્યારે 10 તારીખની ત્યાં મુલાકાત લીધી ત્યારે એક મરઘું ત્યાં મરેલું હતું, બરાબર, અને બાકીના કોઈ સિમ્પટમ ત્યારે જોવા નહોતા મળેલા। બધા પક્ષી આજના રોજ જીવિત હતા અને ટોટલી 220 પક્ષીનો અમે યોગ્ય રીતે નિકાલ કરેલ છે। ઉનાના ચીખલી ગામે દેશી મરઘાના ફાર્મમાં મરઘાનો રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે। બર્ડ ફ્લૂનો માણસમાં પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા 0-10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ચિકન નોનવેજની હોટેલો બંધ કરાવવામાં આવી છે અને ચિકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે। બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચીખલી ગામ આસપાસના 1 કિમી મીટરના વિસ્તારમાં અન્ય પક્ષીઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે। જોકે હાલ તો જિલ્લાના લોકોમાં ચર્ચા થઈ રહી છે કે મરઘા ફાર્મ સુધી બર્ડ ફ્લૂ કેવી રીતે પહોંચ્યો, ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે ઠંડા વાતાવરણમાં ઇન્ફેક્ટેડ પક્ષીમાંથી હવા મારફતે આ ચેપ ફાર્મ સુધી પહોંચ્યો હોય। હાલ ચીખલી અને આસપાસના વિસ્તારના તળાવોમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો વસવાટ છે, જેને લઈ અહીં બર્ડ ફ્લૂ વકરે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે। કેસ નોંધાય એટલે આપણા મત મુજબ 1 કિલોમીટર સુધી ઇન્ફેક્ટેડ ઝોન ને ત્યાંથી પછી લઈને 10 કિલોમીટર સુધી સર્વેલન્સ ઝોન, આ રીતના 2 ઝોન જાહેર કરવામાં આવે છે। એમાં ઇન્ફેક્ટેડ ઝોનની અંદર જે ટોટલી મુરઘા હોય છે એનું કલિંગ કરવામાં આવે છે ને બાકીના વિસ્તારની અંદર માંસ મટન ને એના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ ઠેરવવામાં આવે છે। એ કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડી દીધેલું છે ને અમારા તરફથી પણ લોકોને માહિતગાર તથા જાગૃત કરવામાં આવશે। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।